हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। हवे आजनो लेक्चर आपणे शुरू करता पहेला दरेक विद्यार्थी मित्रों पोतपोतानी हाजरी पूरी देशे। चलो झड़पथी दरेक विद्यार्थी मित्रों हाजरी पूरी देशे, पछी आपणे लेक्चरने शुरू करीए। હેલો વિદ્યાર્થી મિત્રો, હવે હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની હાજરી પૂરી દીધી હશે। તો આજના લેક્ચરમાં આપણે આગળ વધતા પહેલા કન્ટિન્યુ કરતા પહેલા ગયા લેક્ચરમાં જે આપણે સમજી ચૂક્યા છીએ તે મુજબ એક વખત આપણે રિવિઝન કરી લઈએ, એટલે ગયા લેક્ચરને આપણે એક વખત રિફર કરી લઈએ। તો આપણે જોયું કે ભાઈ ગયા લેક્ચરની અંદર યુનિટ 7 કચ્છ એન્ડ દેવિયાની વિશે આપણે ભણી ચૂક્યા છીએ। તો ગયા લેક્ચરની અંદર આપણે શું ભણી ચૂક્યા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે શુક્રાચાર્ય એ શું હતા, ખૂબ જ સંકટમાં હતા, મુસીબતમાં મુકાઈ ગયા હતા, અને છેવટે શુક્રાચાર્યએ કચ્છને કહ્યું કે અરે ભાઈ, કચ્છ વિજય તારો છે, કારણ કે દેવ્યાની તને આટલા બધા દયાભાવથી જુએ છે, તો એક કારણે હવે તું મારી પાસેથી આ મંત્ર લઈ લે। એવું કહેવાનો અર્થ કે દેવ્યાની તને ખૂબ જ દયાભાવ પ્રેમભાવથી જુએ છે, તો હવે મારા પાસેથી તું આ મંત્ર લઈ લે। કયું મંત્ર? તો કે મરેલાને પુનર્જીવિત કરવાનું મંત્ર લઈ લે, અને જ્યારે તું પાછો બહાર આવે, મારામાંથી બહાર આવે, તો ત્યારે એ મંત્રનો તું મારા પર પ્રયોગ કરજે। એટલે કે તું મંત્ર શીખી લે, હું તને પાછો પુનર્જીવિત કરીશ, એટલે હું મૃત્યુ પામીશ, તો હું મૃત્યુ પામું, એટલે એક તે શીખેલા નવા મંત્રનો ઉપયોગ કરીશ અને મને ફરી પાછો તું પુનર્જીવિત કરી દેજે। તો પછી શુક્રાચાર્યએ તે કચ્છને મંત્ર શીખવ્યો અને તેમને બહાર આવવાનું કહ્યું। જ્યારે શુક્રાચાર્યએ કચ્છને બહાર આવવાનું કહ્યું, એટલે કચ્છ તરત જ તેમની તેજ તેજસ્વીતાની સાથે દેખાયું અને તેમણે તેમના ગુરુને મળેલા જોયા। હવે કચ્છે તેમના નવા શીખેલા મંત્રથી તેમના ગુરુને પણ એક પિતા સંબોધી, પિતા કહી અને અંજલિ આપી। હવે એમને પિતા કીધા શા માટે? તો કે કચ્છે કીધું, કારણ કે હવે હું તમારામાંથી મારો નવો જન્મ થયો છે। તો પછી કચ્છ એ થોડોક સમય માટે ત્યાં તેમની સાથે આશ્રમમાં રોકાયો, પછી હવે તેમણે તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો, એટલે કે તેમણે શું કરી લીધું હતું, હવે તેમનું જે મંત્ર શીખી લીધો હતો, તો એટલા માટે હવે તે તેમના દેવલોકમાં જવા માટે તૈયાર હતો। તો થોડો સમય રોકાય અને તે જવા માટે એમના ગુરુ એમના માસ્ટરની રજા લીધી, પરવાનગી લીધી। જ્યારે પરવાનગી લેવા માટે, રજા લેવા માટે, આશીર્વાદ લેવા માટે ગયો, તો તેમના માસ્ટર એટલે કે શુક્રાચાર્યએ તેમને જવા માટેની પરવાનગી આપી, રજા આપી, પણ દેવ્યાની તો આપણે ખ્યાલ જ છે। હવે આ કચ્છને જતો જોઈ અને દેવ્યાનીએ તેમને કહ્યું, અરે ડોન્ટ ગો અવે, તું ક્યાંય જઈશ નહીં, તું જાણે છે કે તું જ્યારથી એક વિદ્યાર્થી હતો ત્યારથી હું તને કેટલો પ્રેમ કરું છું, તું ક્યાંય જઈશ નહીં, કારણ કે તું એક જ્યારથી વિદ્યાર્થી હતો ત્યારથી હું તને કેટલો પ્રેમ કરું છું, હવે તે તારો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે, તો હવે મને મારો પ્રેમ પાછો આપવાનો સમય આવી ગયો છે, એટલે કે મારી સાથે
લગ્ન કરવાનો સમય થઈ ગયો છે. આવું દેવ્યાનીએ શુક્રાચાર્યને કહ્યું, સોરી કચ્છની કહ્યું. ત્યાં સુધી આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે ગયા લેક્ચરની અંદર જોયું. તો હવે આજે આજના લેક્ચરની અંદર આપણે અહીંથી કન્ટિન્યુ એ સ્ટોરીને કરીશું અને સ્ટોરીને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો હવે અહીંથી કન્ટિન્યુ કરીએ. તો એ પહેલા આપણે જોઈએ કે ભાઈ હવે શું બને છે, કે શુક્રાચાર્યએ કચ્છને જવા માટેની પરવાનગી આપી દીધી પણ દેવ્યાનીએ એમને જવા દીધો નહીં. હવે દેવ્યાનીએ કે કચ્છને તેમની સાથે લગ્ન કરવા માટેનું કહ્યું, તો હવે શું થાય છે? કચ્છ એ શું દેવ્યાની સાથે લગ્ન કરે છે કે નહીં? તો કયા બાનું આપે છે, શું કરે છે, કેવી વાર્તાલાપો થાય છે અને અંતે શું બને છે એ આપણે આગળના આજના લેક્ચરની અંદર જોશું. તો ચાલો દરેક વિદ્યાર્થી મિત્રનું તેમની ટેક્સ્ટબુકની અંદર ધ્યાન, આજથી આપણે કન્ટિન્યુ સ્ટોરી કરીએ. તો છેલ્લે જોયું દેવ્યાનીએ કીધું કે હવે તારે મારી સાથે લગ્ન કરવાનો સમય છે. તો કચ્છે કહ્યું, શું કહે છે કચ્છ? તો કચ્છ છે, કચ્છ કહે છે, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. અરે આઈ રિસ્પેક્ટ એટલે હું રિસ્પેક્ટ આપું છું, માન આપું છું. યુ એટલે તને, વેરી મચ એટલે ખૂબ જ, હું તને ખૂબ જ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. યુ આર એટલે તું છે, ડિયરર એટલે પ્રિય, મી એટલે મને, મારા માટે, ધેન લાઈફ મી એટલે મારા જીવન કરતા તું વધુ મને પ્રિય છે. સમજાવું કેવાનો શું કહે છે, કે જ્યારે દેવ્યાનીએ કચ્છને લગ્ન કરવા માટેનું કહ્યું ત્યારે કચ્છ એમને કહે છે કે હું તને માન આપું છું, હું તને રિસ્પેક્ટ આપું છું અને તું એ મારા જીવન કરતા પણ વધુ મને પ્રિય છે. બટ પણ યુ આર માય સિસ્ટર, પણ તું શું છે, મારી બહેન છે. ધારો કહેવાનો અર્થ, હવે કચ્છ એ દેવ્યાનીને એમનું બહેન કહી અને સંબોધન કરે છે. કારણ કે કેમ બહેન કહે છે, તો એ આપણે જોયું કે આગળ આપણે જોયું કે હવે આ કચ્છનો એ શું હતો, બીજો પુનઃજન્મ હતો. તો આ બીજો અને પુનઃજન્મ એ ક્યાંથી હતો, એ દેવ્યાનીના પિતા એટલે શુક્રાચાર્યમાંથી હતો. તો દેવ્યાનીના પિતા શુક્રાચાર્યમાં એમનો કચ્છનો જન્મ થયો હતો. તો કચ્છ અને દેવ્યાની બંને એક જ લોહી, એક જ પાત્રનું, એક જ શરીરનું અંશ થયું. તો એટલા માટે એક જ શરીરનું અંશ છે, તો એટલા માટે કે આપણે બંને ભાઈ બહેન કહેવાય. હવે આપણે હું આવું ઘોર પાપ કરી શકું નહીં કે જો શું થાય છે. તો એટલે કહે છે, યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છે. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર. જો બોથ ઓફ અસ એટલે આપણામાંના બંને કેમ આઉટ એટલે બહાર આવ્યા હતા, ઓફ યોર ફાધર એટલે તારા પિતામાંથી. આપણામાંના બંને એ તારા પિતામાંથી જન્મ્યા, એ બહાર આવ્યા છીએ. તો ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. તો ઓલ માય લવ ફોર યુ, તો તારા માટેનો મારો બધો જ પ્રેમ એ શું છે, અ બ્રધર્સ લવ, એક ભાઈનો પ્રેમ, ફોર અ સિસ્ટર એટલે બહેન માટે. સમજાયું કહેવાનો અર્થ, તો મારા પાસે તારા માટેનો જે પ્રેમ છે એ બધો જ પ્રેમ શું છે, એ ભાઈનો પ્રેમ, બહેન માટેનો પ્રેમ છે. સમજાઈ ગયું? એટલે કે છે કે ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો તારા માટેનો બધો જ પ્રેમ એક ભાઈનો, એ બહેન માટેનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવ્યાની. તો હવે દેવ્યાની કહે છે કે અરે યુ આર ગ્રેટ, તું મહાન છે, એન્ડ આઈ લવ યુ, અને હું તને ચાહું છું કે હું તને પ્રેમ કરું છું. અને રિમેમ્બર, યાદ રાખ, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ થ્રી ટાઈમ્સ. જો અને યાદ રાખજો, પણ એ ભૂલી છે કે માય લવ એટલે મારા પ્રેમે, ફોર યુ એટલે તારા માટેના, સેવડ યુ એટલે તને બચાવ્યો છે ફ્રોમ ડેથ એટલે મૃત્યુમાંથી, થ્રી ટાઈમ એટલે ત્રણ વખત. અને યાદ રાખ કે તારા માટેના મારા પ્રેમે અને મૃત્યુમાંથી ત્રણ વખત બચાવ્યો છે. એ પણ એનું સાચું છે. એ શું કહેવા માંગે છે, કે ભાઈ હું તને પ્રેમ કરતી હતી,
હું તને ચાહતી હતી એટલા માટે મારા પિતાએ તને પુનર્જીવિત કર્યો છે ત્રણ વખત. જો હું તને ચાહતી ન હોત, હું તને પ્રેમ ન કરતી હોત, તો તને જીવિત કરવાનો કોઈ વસ્તુ પ્રશ્ન ક્વેશ્ચન રહેતો નથી. એટલે કે તું જીવિત થયો હોય તો તેના માટે મારા પ્રેમ માટે, અને હવે તું કે છોડી દે. એટલે કે છે કે રિમેમ્બર, યાદ રાખ, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ધ ડેથ થ્રી ટાઈમ્સ. તારા માટેના મારા પ્રેમે તને મૃત્યુમાંથી ત્રણ વખત બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ? તો વાય ડીડ આઈ ડુ ધેટ, તો હું તે શા માટે કરું ઇફ આઈ નોટ લવ યુ? જો હું તને પ્રેમ ન કરતી હોય, જો એ પ્રેમ માટે ન હતું, તો એ શા માટે હતું? તો આવું શું માટે કરું? ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તિરસ્કાર કરી નહીં. સમજાયું શું કહેવા માટે છે? દેવ્યની એમ કહે છે કે જો હું તને પ્રેમ ન કરતી હોત, તો એ શા માટે હતું? તો મેં એ શા માટે કર્યું હતું? એટલે ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તું તિરસ્કાર કરી નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, મને તારી પત્ની તરીકે સ્વીકાર. એક્સેપ્ટ એટલે સ્વીકાર, મી એટલે મને, એઝ યોર વાઇફ એટલે તારી પત્ની તરીકે. તો હવે કચ્છ કહે છે, શું કહે છે? જો ઇટ ઇઝ અ થિંગ ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે. કચ્છ સેડ, કચ્છે કહ્યું, ઇફ, જો આઈ એગ્રી, જો હું સહમત થઉં ટુ ડુ એટલે કરવા માટે, વોટ યુ સે, તું જે કહે છે, જો તું જે કહે છે એ કરવા માટે સહમત થઉં, તો ઇટ ઇઝ અ થિંગ, તો તે એક પાપ છે. સમજાવ્યું કહેવા માટે? શું કહેવા માટે છે? તો કે તું જે કહે છે, એટલે કે તું લગ્ન કરવાનું કહે છે, તો જો હું તારી સાથે લગ્ન કરું તો એક પાપ છે. કારણ કે એક દ્રષ્ટિએ જોઈએ તો કચ્છ પણ સાચો જ છે કે આપણે બંને તારા પિતામાંથી જન્મ્યા છીએ, તો આપણે બંને ભાઈ બહેન કહેવાય, તો આપણા ધર્મની અનુલક્ષીને કે ભાઈ બહેન સાથે લગ્ન કરી શકે નહીં. તો જો હું આવું કરું તો એક શું છે? પાપ છે. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એ સિસ્ટર એન્ડ બ્રધર. એટલે કે છે, વી હેવ સ્પેન્ડ, આપણે પસાર કર્યા છે હેપી ડેઝ એટલે ઘણા આનંદિત દિવસો એક બ્રધર એન્ડ સિસ્ટર એટલે ભાઈ અને બહેન તરીકે. તો આપણે ભાઈ અને બહેન તરીકે ઘણા આનંદિત દિવસો પસાર કર્યા છે. એન્ડ લેટ અસ કન્ટિન્યુ ધ રિલેશનશીપ. તો અને ચાલો, લેટ અસ કન્ટિન્યુ, તો આપણે ચાલો ચાલુ રાખીએ એ રિલેશનશીપ એટલે તે સંબંધ. કન્ટિન્યુ એટલે આગળ. તો ચાલો આપણે તે સંબંધને આપણે ચાલુ રાખીએ. આઈ કેન એશ્યોર યુ ધેટ, અને હું તને ખાતરી આપું છું કે આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન ટુ સિનિંગ. હું એવું કોઈ પાપ કરવા ઈચ્છતો નથી કે હું તે કોઈ પાપ કરી શકું નહીં. સમજાણું કહેવાનો કે જો હું લગ્ન કરું તો એક પાપ થાય, તો હું તને ખાતરી આપું છું કે હું તેવું કોઈ જ પાપ કરવા ઈચ્છતો નથી અને હું તેવું પાપ કરી શકું નહીં. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ શી વોઝ એંગ્રી એન્ડ કર્સ્ડ હિમ. પેલા પ્રોબ્લેમ જ આ હતો, શ્રાપ જ આપી દેવાનું. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ એટલે દેવ્યાની એટલી બધી નિરાશ થઈ હતી, એટલી બધી દુઃખી થઈ હતી. એન્ડ અને શી એંગ્રી, અને તેની ગુસ્સે થઈ હતી. હવે શું કહે છે કે દેવ્યાની એ ખૂબ જ નિરાશ થઈ હતી અને દુઃખી થઈ હતી અને તે ગુસ્સે થઈ હતી અને કર્ષદને શ્રાપ આપ્યો અને તેમને શ્રાપ આપ્યો હતો કે શ્રાપ આપી દીધો હતો. શ્રાપ આપ્યો એમને, કહ્યું, જો સિન્સ યુ હેવ બીટર્ડ મી માય ટ્રસ્ટ, સિન્સ એટલે તે કારણે, યુ હેવ બીટર્ડ એટલે તોડ્યો છે, માય ટ્રસ્ટ એટલે મારો વિશ્વાસ, કે તે મારો વિશ્વાસ તોડ્યો છે, મારો વિશ્વાસઘાત કર્યો છે. તો વોટ હેવ યુ લર્ન, તો તું જે શીખ્યો છું, વોટ હેવ યુ લર્ન, તું જે શીખ્યો છું, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, તો તેમનો તું ઉપયોગ કરી શકીશ નહીં. શું કીધું? અત્યાર સુધીની મહેનત એની ગઈ બધી પાણીમાં. કે તું જે શીખ્યો છું, તો શું શીખ્યો છે? જે મરેલાને શું તું કરવાનું મંત્ર, તો એ તું જે શીખ્યું છે
તો તેમને ઉપયોગ કરી શકતી ને આવો એમને શ્રાપ આપી દીધો. તો હવે શું થાય છે ચાલો જોઈએ. તો એ પહેલા ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો હવે શું થાય છે એ પહેલા આટલી વસ્તુનું આપણે એક વખત રિવિઝન કરી લેશું. તો ફરી પાછા દરેક વિદ્યાર્થી મિત્રો જુઓ પહેલેથી એક વખત રિવિઝન કરી લઈએ. કચ્છ સહિત કચ્છે કહ્યું આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ, હું ખૂબ જ તને માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી, કે તું મારા માટે મારા જીવન કરતા પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કમ આઉટ ઓફ યોર ફાધર, કે આપણે બને તે તારા પિતામાંથી જન્મ્યા હતા અથવા તો આવ્યા હતા. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર, મારો તારા માટેનો બધો પ્રેમ એ એક ભાઈનો બહેન માટેનો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવ્યાની. દેવ્યાનીએ કહ્યું અરે તું મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર, યાદ રાખ, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ થ્રી ટાઈમ, કે તારા માટેના મારા પ્રેમે તને મૃત્યુમાંથી ત્રણ વખત બચાવ્યો હતો. તો વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ, તો જો આ પ્રેમ માટે ન હતું તો તે શા માટે હતું. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મને તિરસ્કાર કરી નહીં. એન્ડ એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, અને મને તારી પત્ની તરીકે સ્વીકાર. ઇટ ઇઝ અ સિન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. કચ્છે કહ્યું ઇફ જો આઈ એગ્રી ટુ ડુ, હું તે કરવામાં સહમત થઉં. વોટ યુ સે, તું જે કહે છે, તું જે કહે છે તે કરવામાં હું સહમત થઉં તો તે એક પાપ છે. વી હેવ સ્પેન્ડ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર, તો આપણે એક ભાઈ અને બહેન તરીકેના ઘણા આનંદિત દિવસો પસાર કર્યા છે. તો લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ, તો ચાલો તે સંબંધને ચાલુ રાખીએ. એન્ડ આઈ કેન એશ્યોર યુ ધેટ, અને હું તને ખાતરી આપી શકું છું કે આઈ કેન નોટ બી ટેમ્પ્ટેડ ઇન ટુ સિનિંગ, હું એવું પાપ કરી શકું નહીં. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ, દેવ્યાની એટલી બધી દુઃખી હતી કે શી વોઝ એંગ્રી, તેની ગુસ્સે હતી. એન્ડ કર્સ ગહી, અને તેમને શ્રાપ આપ્યો હતો. રેડી વિદ્યાર્થી મિત્રો, તો ચાલો ઝડપથી આટલી વસ્તુને જોઈ લો, પછી આપણે આપણા લેક્ચરને આગળ વધારી આટલું રિવિઝન કરી લ્યો. દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી એક વખત આટલું વાંચી લેશે, રિવિઝન કરી લેશે. ઘણી વિદ્યાર્થી મિત્રો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈ લીધું હશે. હવે આપણે જોયું કે દેવ્યાની ગુસ્સે થઈ અને કચ્છને શ્રાપ આપ્યો. હવે શું શ્રાપ આપ્યું અને શું બને છે એ આપણે આગળ જોઈએ.
હવે મેં સાહેબ આપ્યું, એમણે કહ્યું કે સિન્સ યુ હેવ બિટર્ડ માય ટ્રસ્ટ, સિન્સ એટલે કે કારણે યુ હેવ બિટર્ડ માય ટ્રસ્ટ, કે તે મારો વિશ્વાસ તોડ્યો છે, મારો વિશ્વાસઘાત કર્યો છે, તો એ કારણે વોટ યુ હેવ લર્ન, તું જે શીખ્યો છું, યુ વિલ બી નોટ એબલ ટુ પ્રેક્ટિસ, કે તેમનો તું ઉપયોગ કરી શકીશ નહીં. સમજાણું કહેવાનો અર્થ, હવે તમારો વિશ્વાસ તોડ્યો છે એટલે હું તને શ્રાપ આપું છું કે તું જે કાંઈ શીખ્યો છું તેમને હવે તું તારા જીવનમાં આગળ ભવિષ્યમાં એમનો ઉપયોગ કરી શકીશ નહીં. તો આગળ જોઈ કચ્છ શું કહે છે, કચ્છ કઈ, કચ્છ કહે છે આઈ રિફ્યુઝ યુ ઓનલી બીકોઝ યુ આર માય સિસ્ટર, આઈ રિફ્યુઝ યુ, હું તને ના પાડું છું, નકારી કાઢું છું, તો બીકોઝ, કારણ કે માત્ર સેના માટે, યુ આર માય સિસ્ટર, કે તું મારી બહેન છે. સમજાય કહેવાનું હોય. હવે એ દેવ્યાની કહે છે કે તે મને લગ્ન માટેની ના પાડી, તો એના માટે એ ગુસ્સે થઈ છે અને શ્રાપ આપું છું. તો એટલે કચ્છ કહે છે કે ભાઈ હું તને ના પાડું છું, નકારી કાઢું છું, તો એનો અર્થ એવો નથી કે મેં તારો વિશ્વાસઘાત કર્યો, પણ હું માત્ર ના પાડું છું, તો એમનું માત્ર કારણ એક જ છે કે તું મારી બહેન છે. એટલે કહે છે કે આઈ રિફ્યુઝ યુ ઓનલી, માત્ર હું તે જ કારણે તને ના પાડું છું કે યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યુઅર કર્સ, તો આઈ ડોન્ટ ડિઝર્વ, તે મને લાગુ પડશે નહીં, યોર કર્સ એટલે કે તારો શ્રાપ, અને આ તારો શ્રાપ મને લાગુ પડશે નહીં, કારણ કે એ કચ્છ એવું કહે છે કે તું ભલે શ્રાપ આપે છે, મને લાગુ નહીં પડે, કારણ કે એમાં મારો કોઈ વાંક છે નહીં, મેં ખરેખર તારા પ્રેમનો કે તારો વિશ્વાસઘાત કર્યો નથી, હું મારા ધર્મથી મારા કર્મથી બંધાયેલો છું, કે તું મારી બહેન છે, તો મારી બહેન હોવાને નાતે હું તને લગ્ન કરવાની ના મારું છું, તો આ મારા ધર્મ સાથે તો હું બંધાયેલો છું, તો એટલા માટે મારો એમાં કોઈ વાંક નથી, તો એટલે મને કે તારો એ શ્રાપ લાગુ પડશે નહીં. આઈ ડોન્ટ ડિઝર્વ યુઅર કોલ, તારો શ્રાપ મને લાગુ પડશે નહીં. યુ હેવ ડન, અને તે આ કર્યું છે, શું કર્યું છે, મને શ્રાપ આપ્યો છે, આજે કંઈક કર્યું છે, હેટ બીકોઝ ઓફ યુઅર પેશન, પેશન એટલે જુસ્સો, તે માત્ર તારા જુસ્સા માટે કર્યું છે. સમજાણો કહેવાનો, એમને કહે છે તે આજે કર્યું છે એ માત્ર તારા જુસ્સાના કારણે કર્યું છે, બરાબર, એટલે કે તે મને શ્રાપ આપ્યો છે એ તારા જુસ્સાના કારણે કર્યું છે. તો યુ સે ધેટ, અને તું કહે છે વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ, અને તું એવું કહે છે કે વોટ આઈ હેવ લર્ન, હું જે શીખ્યો છું શેલ બી યુઝલેસ, તે બિન ઉપયોગી બનશે, એટલે કે હું ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકીશ નહીં, બટ પણ આઈ શેલ ઇમ્પોર્ટ ઇટ ટુ સમવન ઇઝ, તો હું રસ્તો યુસુ કે તો કઈ વાંધો નહીં કે હું ઉપયોગ ન કરી શકું, તો હું શું કરીશ, આઈ શેલ ઇમ્પોર્ટ એટલે હું બીજાને આપી દઈશ, ઇટ એટલે તે, ટુ સમવન ઇઝ એટલે બીજા કોઈ, તો હું આ મંત્ર બીજા કોઈને આપી દઈશ એટલે કે બીજા કોઈને શીખવી દઈશ, એન્ડ મેક ઇટ યુઝફુલ, અને હું તેમને ઉપયોગી બનાવીશ છીએ. સમજાઈ ગયું કહેવાનું, કે મને શ્રાપ આપ્યો છે, હું ઉપયોગ નહીં કરી શકું, તો કંઈ વાંધો નહીં, આ મંત્રને હું બીજા કોઈને આપી દઈશ અને તેમને ઉપયોગી બનાવીશ છીએ. ઇન સ્પાઇટ ઓફ દેવ્યાની સ્પ્લિટિંગ, દેવ્યાની આજીજી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છ જવું પડ્યું હતું, કચ્છ નીકળી ગયો હતો. કચ્છ વોઝ રિસીવડ બાય દેવા વિથ ગ્રેટ ઓનર, કચ્છ વોઝ રિસીવડ એટલે કચ્છનું સ્વાગત કર્યું હતું, બાય દેવાસ એટલે દેવોએ, વિથ ઓનર એટલે ખૂબ જ માન સાથે, દેવોએ ખૂબ જ માન સાથે કચ્છનું સ્વાગત કર્યું હતું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્રા હિમસેલ્ફ, અને ભગવાન ઇન્દ્રએ પોતાની જાતે પણ તેમનું સ્વાગત કર્યું હતું. રેડી વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? તો હવે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આ સમજાઈ ગયું હશે. તો ચાલો હજી એક વખત આ ચાલેલા ભાષાંતરનું ફરી પાછું રિવિઝન કરી લેશે. તો શું કહે છે, દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ
બીજી વખત ધ્યાન રાખજો, અહીંયાથી આપણે ચાલુ કરીશું, એકવાર રિવિઝન કરી લઈએ. દેવ્યાની વોઝ સો ડિસએપોઇન્ટેડ ધેટ, દેવ્યાની એટલી બધી નિરાશ હતી કે હી વોઝ એંગ્રી એન્ડ કોલ્ડ ટુ હિમ, તેની ગુસ્સે થઈ અને તેમણે શ્રાપ આપ્યો હતો. સિન્સ યુ હેવ બિટર્ડ માય ટ્રસ્ટ, તું કે મારા વિશ્વાસ કર્યો ઘાત કર્યો છે, એ કારણે વોટ હેવ યુ લર્ન, તું જે કંઈ શીખ્યો છું, યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટિસ, કે તેમને તું પ્રેક્ટિસ કરી શકીશ કે ઉપયોગ કરી શકીશ નહીં. કશ છે, કશે કહ્યું, આઈ રિફ્યુઝ યુ, હું તને ના પાડું છું, ઓનલી બીકોઝ, માત્ર એ જ કારણે યુ આર માય સિસ્ટર, કે તું મારી બહેન છે. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, મને તારો શ્રાપ લાગુ પડશે નહીં. યુ હેવ ડન ધેટ બીકોઝ ઓફ યોર પેશન, તે તારા જુસ્સા ને કારણે કર્યું છે. યુ સેડ ધેટ, અને તે કહે છે, વોટ આઈ હેવ લર્ન, હું જે કંઈ શીખ્યો છું, શેલ બી યુઝલેસ, તે બિન ઉપયોગી બનશે. તો બટ આઈ શેલ ઇમ્પોર્ટ ઇટ ટુ સમવન એલ્સ, તો હું તે બીજા કોઈને આપી દઈશ, એન્ડ મેક ઇટ યુઝફુલ, અને તેમને ઉપયોગી બનાવીશ. ઇન્સ્પાઇટ ઓફ દેવ્યાની પ્લીડિંગ, દેવ્યાની આજીજી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છ નીકળી ગયો હતો. કચ્છ વોઝ રિસીવડ બાય દેવા વિથ ગ્રેટ ઓનર્સ, કચ્છનું દેવો દ્વારા ખૂબ જ માન સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ, અને ભગવાન ઇન્દ્રએ પોતાની જાતે તેમનું અભિવાદન કર્યું હતું. રેડી વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાનીની સ્ટોરી પૂર્ણ થાય છે. આ સ્ટોરી છે મહાભારતના આદિ પર્વમાંથી લેવામાં આવી હતી. તો આ ખાસ સ્ટોરીનો ભાવાર્થ આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે સમજી લીધો છે, અને આજે આપણે આ યુનિટ 7 ની અહીં પૂર્ણ કરીશું. તો તે પહેલા થતા પહેલા પૂર્ણ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો આ છેલ્લે ચલાવેલા ભાષાંતરનું પાઠનું એક વખત ઝડપથી રિવિઝન કરી લેશે. 1.5 મિનિટનો સમય આપું છું રિવિઝન કરવા માટે. ઘણી વિદ્યાર્થી મિત્રો, તો હું અપેક્ષા રાખું છું લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ રિવિઝન કરી લીધું હશે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. તો પૂર્ણ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે આજે આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની પૂર્ણ કર્યું છે. તો કચ્છ એન્ડ દેવ્યાની યુનિટ 7ની શોર્ટ નોટ ને પ્રશ્ન આપણે પાછા કરવાના નથી, બરાબર. તો આજે ચાલેલા ભાષાંતરને લખી નાખશે અને આગળના ભાષાંતરનું પણ રિવિઝન કરી લેશે. તો હવે નવા જ લેક્ચરની અંદર આપણે કોઈ એક નવા જ ટોપિક સાથે ફરી પાછા મળીશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.